आओ बे। गुड मॉर्निंग सर। नमस्ते। गुड मॉर्निंग। मॉर्निंग बेस। केम छो? बस सर एकदम मजा। बेस बेस। आप कंफर्टेबल है तो मास्क पण काढी शको छो। जी सर। ओनली एंड ओनली इफ यू विश। आपनो बैकग्राउंड जणावशो? जी सर। सर मे मारो कोड D08 छे। D08। D08 सर। મેં બેચલર ઓફ કોમર્સ સાથે મારું ગ્રેજ્યુએશન પૂર્ણ કરેલું છે. હાલ હું મહિલા અને બાળ વિકાસ વિભાગની ICDS શાખામાં મુખ્ય સેવિકા. બીકોમ કોમર્સ? જી સર, બીકોમ કોમર્સ. કયા વર્ષમાં પૂરું કર્યું? 2018માં સર. અને પછી શું કરો છો? હા સર, હું 2019થી મહિલા અને બાળ વિકાસ વિભાગની ICDS શાખામાં મુખ્ય સેવિકા તરીકે મારી 2 વર્ષથી ફરજ નિભાવી રહી છું. અને સાથે 2019થી સર. ઓકે. હવે ગ્લાસ સીલિંગ ઇફેક્ટ કરીને આવે છે કે સ્ત્રીઓને કોર્પોરેટમાં અને ગવર્મેન્ટમાં તો ઓછું હોય છે, પણ યુઝ્યુઅલી કોર્પોરેટમાં અમુક લેવલથી ઊંચા પદ મળતા નથી. જેમ કે ઇન્દ્રા નુઈ પેપ્સિકોની હેડ છે, પણ તમે ટોપ 400 કંપનીઝનું લિસ્ટ જુઓ તો 500-450 કંપનીને તો મેલ જ હેડ કરે છે. તો એવી વાત છે, પણ હું એવું માનું છું, એટલે મારું સ્ટેટમેન્ટ છે, રાઈટ ઓર રોંગ તમારે કહેવાનું છે, કે રિસેપ્શનની જોબમાં બી ગર્લ્સ હોય છે, નર્સમાં પણ ગર્લ્સ હોય છે, મિસ ઇન્ડિયા, મિસ ઇન્ટરનેશનલ, મિસ વર્લ્ડ એ બધીમાં ગર્લ્સ જ થાય, એમાં તો જેન્ટ્સ જઈ ના શકે. માર્કેટિંગ હોય, ટેલી માર્કેટિંગમાં બી ગર્લ્સ જ છે. તો તમને લાગે છે કે ખરેખર ગ્લાસ સીલિંગ ઇફેક્ટ છે કે આ ખાલી વાતો છે? જી સર, આ કોન્સેપ્ટ ખરેખર વાસ્તવિક છે. તે કારણ કે આપણે ભારતમાં જોઈએ કે વિશ્વના પરિપ્રેક્ષમાં જોઈએ, ત્યારે જે આપણે પ્રતિનિધિત્વની વાત કરીએ છીએ ત્યારે પુરુષોની કમ્પેરિઝનમાં જ્યારે ટકાવારીની કે સંખ્યાની દ્રષ્ટિએ વુમનનો પ્રેઝન્ટેશન ઓછું જોવા મળે છે. અને મેં કીધું 400 ઓછું છે, હું એગ્રી થઉં છું. એન્ડ આ બધી જોબમાં તો અમારા છોકરાઓને કેટલું અઘરું પડે, માર્કેટિંગ કરવું, ટેલી માર્કેટિંગ, તો એ લોકો યુવતીઓ જોઈએ એવું જ લખે છે ન્યૂઝપેપરમાં. તો અમારું શું, અમારે નોકરીનો શું? અમુક આપણે સેક્ટર રાખી શકીએ છીએ, પરંતુ જે મહત્ત્વના પ્રાઇવેટ સેક્ટર આપણે જોવા જઈએ છીએ, જ્યાં મહત્ત્વના સારા પદ છે કે આપણે MD, પણ આપણે જે ભારતમાં જોઈએ કે વિશ્વમાં અમુક ફ્યુ આપણે વુમન જોવા મળે છે જે સારા પદ ઉપર હોય છે, એટલી મોટી જૂજ માત્રામાં જોવા નથી મળતી. તો એની પાછળનું એક આ ગ્લાસ સીલિંગ રીઝન હું સર આપી શકું એમ છું સર. અચ્છા, તમે PI એક જગ્યાએ છો. જી સર. તમારી પાસે 40-50 જણાનો સ્ટાફ છે, એમાંથી 50% લોકો એટલે કે 30-એક લોકો કાં તો વૃદ્ધ છે, કાં તો યંગ છે, પણ એ બીમાર છે, આવતા નથી, આવું બધું કરે છે. તો હવે તમારા ઉપર છે કે તમે કોઈ હેલ્થનો સેમિનાર કરો, કાં ડૉક્ટરની એક નિમણૂક કરી આપો, કાં એ લોકોને ગાઈડ કરો, કાં ઉપર સાહેબને કહો કે મને માણસો બદલી આપો. યાર તમે શું કરશો? જી સર, એક PIમાં પોલીસ ડિપાર્ટમેન્ટમાં જે પણ કર્મચારી જોડાયેલા હોય તે ફિટ રહે, એક PI તરીકે મારી એ જિમ્મેદારી છે. પરંતુ જો આ તે વૃદ્ધ છે, ફિટ રહેની જવાબદારી તમારી છે કે ચોરને ગુંડાઓને પકડવાની જવાબદારી તમારી? સર, નો ડાઉટ ક્રાઇમ રેટ ઓછો કરવાની એ જવાબદારી પણ મારી છે, પરંતુ મારા ડિપાર્ટમેન્ટના તમામ કર્મચારીઓનું એડમિનિસ્ટ્રેશનની સાથે સાથે તે લોકોનું ધ્યાન રાખવું પણ એ બી મારા અંડરમાં આવે છે. તો એ લોકોનું હેલ્થ સારું રહેશે ત્યારે જ તેઓ પોતાને સફેદ. શું હેલ્થ સારું રાખવા માટે શું કરશો? જી સર, એઝ એ ગવર્મેન્ટ સાથેની ડિફરન્ટ જે સ્કીમો છે તેનાથી તેમને બેનિફિટ મળી શકે કે જે પ્રકારના તેઓ રોગ એમને છે તો એનો સારી રીતે એ લોકો એને હેલ્થમાં શું કે દવા લઈ અને રિકવર થઈ જાય. રોગ ના હોય તો? જી સર, રોગ નથી એ લોકોને, તો હું નથી માનતી કે તેઓ માંદા હશે. તો એમને ફિટ રહેવા માટેના ડિફરન્ટ સેમિનારમાં આયોજન ફિટ ઇન્ડિયા કેમ્પેન છે એ ટાઈપમાં આપણે પોલીસ સ્ટેશનમાં પણ ફિટ પોલીસ કેમ્પેન સ્ટાર્ટ કરી અને એ લોકોને સર અવેરનેસ ફેલાવી શકીએ છીએ સર. અચ્છા, આ સાહેબ બહુ મોટા ફિલ્મ સ્ટાર છે અને બહુ મોટા રાઇટર પણ છે, બરાબર? અને આ સાહેબે સમાજસેવાના બહુ કામો કર્યા છે અને એ ફિલ્ડમાં સરસ કામ કરી શકે એવું છે. આમ છતાં એ પોતાની ક્રેડિટ ઉપર આ સાહેબ ચૂંટણી જીતી જાય છે, મેમ્બર ઓફ પાર્લામેન્ટ બની જાય છે, કારણ કે એમને બધા ઓળખ્યા છે, એમનું પોપ્યુલર છે. અને આ સાહેબે ખરેખર જમીન જોડાયેલા લોકો સાથે કામ કર્યું છે અને એ બિચારા ચૂંટણી હારી જાય છે. તો આવી સિસ્ટમ કેમ છે આપણી ભારત? જ્યારે આપણે જ્યારે ભારતે લોકશાહી પદ્ધતિ અપનાવી છે ત્યારે લોકો પોતાના જે પ્રતિનિધિને ચૂંટવાનો એક હક રાખે છે. તો આ દરમિયાન લોકો ચૂઝ કરે છે કે પોતાને પોતાના એરિયામાં જે પ્રકારના વિકાસાત્મક કાર્યો વ્યક્તિ દ્વારા કરવામાં આવે છે. તો સર હું એ લોકો પર છોડવા માંગીશ કે તેઓ કોને ચૂંટે પોતાના પ્રતિનિધિ. કેમ થાય છે આ? આવું ન થાય એના માટે શું કરશો કે સારો યોગ્ય વ્યક્તિ ઉમેદવાર આવે? તો PIની જવાબદારી નથી, હું નાગરિક તરીકે પૂછું છું. એક નાગરિક તરીકે તમને આ ભારતની સિસ્ટમ વિશે આપ શું કહેવા માંગો છો? જી સર, આ એક આપણે પરિપક્વ લોકશાહીના નિર્માણ માટે એક પરિપક્વ મતદાતાનું નિર્માણ કરવું પણ એ પણ અત્યારે એક જરૂરિયાત છે. તો લોકોને વધુ અવેર કરવા કે તે જે પણ પ્રતિનિધિત્વને ચૂંટે છે તે કેન્દ્રીય સ્તરે કોણ વ્યક્તિ છે એ ના જોવે, પણ સ્થાનિક કેમ કે સ્થાનિક જેને આપણે ચૂંટીશું એના દ્વારા જ કેન્દ્રીય સ્તરે વ્યક્તિ આવશે. તો આપણે જેને ચૂંટીએ છીએ તેના કાર્યો શું રહેલા છે, તો આવનારા સમયમાં પણ આપણે ફરીથી ચૂંટવા એ લાયક છે કે નહીં, એ પ્રકારની જો એ લોકોને અવેરનેસ ફેલાવશું કે તેને શું શું કર્યું છે અને
આવનારા સમયમાં શું તે ખોટા વાયદા આપે છે કે ખરેખર વાસ્તવિક કાર્ય કરે છે, તો સર એ માટે આપણે લોકોને કહી શકીશું સર? વેરી ગુડ. મારો છેલ્લો પ્રશ્ન, ઓરિસ્સા થોડો બેકવર્ડ સ્ટેટ છે અને ગુજરાત મહારાષ્ટ્ર બધા આગળ પડતા છે, તો ઓરિસ્સાને બેકવર્ડની જગ્યાએ આર્થિક ગતિવિધિઓનું કેન્દ્ર આપણે બનાવવું હોય ઓરિસ્સા સ્ટેટને, તમે પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા છો, તો શું કરવું જોઈએ? જી સર, ઓરિસ્સામાં ઘણા બધા રિસોર્સિસ છે, આપણે જે ખનીજ ને એ બધું છે, તો એ રિલેટેડ આપણે જે મેકિંગ ઇન્ડિયા છે કે સ્ટાર્ટઅપ ઇન્ડિયા છે, આ પ્રકારના ઇનિશિયેટિવ ગવર્મેન્ટ દ્વારા જો ચાલુ છે જ તે, છતાં પણ આમાં આપણે વિદેશી લોકો છે એ લોકોને પણ અહીંયા વધારે એફડીઆઈ માટે કે કંપનીઓ સ્થાપવા માટે આપણે અવેરનેસ ફેલાવી અને ત્યાં લોકોને રોજગારી આપવાનો પ્રયત્ન કરીશું, તો સર ઇકોનોમિક ક્ષેત્રે અને ડિફરન્ટ ક્ષેત્રે પણ એને આપણે સર આગળ વધારી શકીશું સર. મુખ્ય સેવિકા શા માટે મુખ્ય? જી સર, કેવી રીતે આ નામ કેમ પડ્યું હશે મુખ્ય સેવિકા એવું? જી સર, પર્ટિક્યુલર ટર્મિનોલોજી મને ખ્યાલ નથી, પરંતુ જ્યારે આપણે જે કહીએ કે મારે એક સેક્ટર કક્ષાએ કાર્ય કરવાનું હોય છે, જેમાં એવરી મુખ્ય સેવિકાની અંદરમાં 25-30 આંગણવાડી કેન્દ્ર હોય છે, તો એક તો સેવિકા તરીકે તેનું કાર્ય હોય છે, પરંતુ એમાં બી આપણે જેને મુખ્ય કહી શકીએ તો એ પરિપ્રેક્ષ્ય. નીચે કોણ કોણ કામ કરે? સર, મારી નીચે આંગણવાડી વર્કર અને તેડાગર બહેનો કાર્ય કરે. તેડાગર બહેનો અને આંગણવાડી વર્કર. અને મારે એસડીપીઓની અંડરમાં કાર્ય કરવાનું હોય છે સર. તમારી સત્તાઓ કેટલી છે મુખ્ય સેવિકા તરીકે? સર, મારે સુપરવાઇઝર કક્ષા સુપરવાઇઝરનો રિપોર્ટ છે મારા. શું શું સુપરવાઇઝ કરવાનું? જી સર, સરકાર દ્વારા જે પણ આપણે બાળકો માટે છે, મહિલાઓ માટે છે કે કિશોરીઓ માટે સ્કીમો ગવર્મેન્ટ ચલાવે છે તે વાસ્તવિક ખરેખર લાભાર્થીને મળી શકે છે કે નહીં તે માટે એવરી મંથમાં મારે દરેક આંગણવાડી કેન્દ્રમાં જે તેની વિઝિટ કરવાની. નંદઘર અને આંગણવાડી? જી સર. શું ફરક છે બંનેમાં? જી સર, આપણે જ્યારે 1975 આઈસીડીએસ ઇમ્પ્લિમેન્ટ કર્યું છે ત્યારથી આપણે જે આંગણવાડી કેન્દ્રના બાંધકામ થતા હતા એ ડિફરન્ટ લેવલે થતા હતા, એમાં ઘણીવાર આપણે યુનિસ્કોના હેલ્પથી કરતા હતા ગવર્મેન્ટની, પરંતુ આ તમામ આંગણવાડી કેન્દ્રના બાંધકામમાં એકરૂપતા જળવાઈને તે માટે સર આપણે 2008 નંદઘરનો કોન્સેપ્ટ લાવવામાં આવ્યો છે, એટલે હવે જે આપણે આંગણવાડી કેન્દ્રનું બાંધકામ કરીએ છીએ સર એ નંદઘર અંતર્ગત આપણે કરીએ છીએ સર. અચ્છા, આપણે ગુજરાત તો સાહેબે કહ્યું એમ વિકસિત રાજ્ય છે. જી સર. છતાં આપણો એચડીઆઈ જે છે, ખબર છે એચડીઆઈ એટલે શું? જી સર. શું થાય? હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ. શું શું કયા કયા પાસાઓ અંદર આવે? જી સર, એચડીઆઈ અંતર્ગત જીવન ધોરણ, આરોગ્ય, શિક્ષણ, આરોગ્ય અને જીવન ધોરણ. આરોગ્યના ક્ષેત્રમાં તો આપણે બહુ પાછળ છીએ. જી સર. આઈસીડીએસ તો 75 ચાલુ થયું. જી સર. 75 કામ થાય છે આઈસીડીએસમાં. અને આઈસીડીએસના સંદર્ભમાં તો છાપાઓ અને પત્રકારો પણ ખૂબ વગોવે છે સરકારને. આપણો કેટલામો નંબર છે અત્યારે આઈસીડીએસમાં? લાસ્ટ જે આપણે 2021 રિપોર્ટ આવ્યો છે તે અંતર્ગત 131 રેન્ક આપણી આવી છે. ના, આપણો ગુજરાતનો, બીજા સ્ટેટની તુલનામાં. સર, ગુજરાતનો પર્ટિક્યુલર મને ખ્યાલ નથી સર. શું કરી શકાય, શું ખૂટે છે આઈસીડીએસના ક્ષેત્રમાં કે એક આ બીજું આ આમ કરીએ તો આપણો એચડીઆઈ વધારે સારો? એચડીઆઈમાં જે આપણે 70 નંબરે છીએ. જી. છીએ વિકસિત રાજ્ય. જી સર. હા સર, એ જે આપણે આઈસીડીએસ છે એમાં આપણે જે પ્રકારની સુવિધા પ્રોવાઈડ કરાવીએ છીએ એમાં આપણે 0-6 વર્ષના બાળકો માટેની સુવિધા પ્રોવાઈડ કરાવીએ છીએ, અને એચડીએ અંતર્ગત આપણે શિક્ષણ અને આરોગ્ય, તો આ સંદર્ભે જો આપણે એચડીએ આપણે વધારવો હોય તો હેલ્થ ડિપાર્ટમેન્ટ સાથે કોઓર્ડિનેશન આપણે કરવું પડશે. સેકન્ડલી, આપણે એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ સાથે પણ કોઓર્ડિનેશન કરીએ, જે આપણો ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો છે એ પણ ડે બાય ડે ઘટતો રહે છે. હું પ્રોપરલી જે કચ્છમાં મારા એરિયામાં વર્ક કરું છું, તો જે આપણે 14 પછી જે કિશોરીઓ છે એ એટલી સ્કૂલમાં નથી જતી, તો ઇટ મીન્સ એ આપણે એજ્યુકેશનમાં અહીંયા પાછો આવશે નહીં, કેમ કે મોટાભાગની આપણી ગ્રામ્ય વ્યવસ્થા એવી છે કે આ તમે જે ઉંમરની છોકરીઓની વાત કરો છો એ તો ઢોરા ચરાવવા જાય, એ ગાયો ધોવા જાય, એ છાણવા સીધા કરે, તો શું કામ એના મા બાપ મોકલે ત્યાં? જી સર, પણ એક જો અત્યારના જમાના પ્રમાણે એજ્યુકેશન તો શું કરવું જોઈએ? જી સર, એજ્યુકેશન એ નહીં જ આવે. ચાલો, તમે ગમે એટલા પ્રયત્ન કરશો ને તોય નહીં આવે. અમારો એક એવો કોન્સેપ્ટ બી રહ્યો છે, ગવર્મેન્ટની એક સ્કીમ ચાલે છે, સ્કૂલ ફોર એડોલેસન્ટ ગર્લ્સ. સ્કીમ ચાલે કે સ્કેમ ચાલે? સોરી સર, મારા પ્રોનાઉન્સમાં ભૂલ થઈ ગઈ છે. સ્કીમ ચાલે છે, સ્કીમ ફોર એડોલેસન્ટ ગર્લ્સ, એટલે જે શાળાએ નથી જતી 11-14 વર્ષની કિશોરીઓ, તો એમને આપણે સર અવેરનેસ ફેલાવીએ ને કેમ કરીને એ લોકો સ્કૂલમાં રીદાખલ થાય એ માટેનો પણ એક આઈસીડીએસ અંતર્ગત પ્રોગ્રામ રહે છે. તો સર, આમાં વર્ષ દરમિયાન અમને છે 20% જેટલી સફળતા મળે છે, તો મારા મત મુજબ જો 20% છે
છે એ પણ આપણા માટે ઘણી છે. જો આમાં અમે જે લેવલે કાર્ય કરીએ છીએ. ચાલો એ તમારી જગ્યાએ ન આવે. સરકાર તમારે દ્વારે એવો શબ્દ સાંભળ્યો છે? નથી ખ્યાલ? સરકાર તમારા દ્વારે એવો શબ્દ જોઈ લેજો. તો એવું કંઈક થાય ને કે ત્યાં જઈને આપણે એને લાભ આપી શકીએ, કરી શકાય? ઘરે ઘરે જઈને તમે તમારો લાભ લાભાર્થીને આપી શકો, એને કેવી રીતે સિંક્રોનાઇઝ કરશો? જી સર, એજ્યુકેશન પરિપ્રેક્ષ્યમાં કે આપણે હેલ્થના આઈસીડીએસના પરિપ્રેક્ષ્યમાં? સર, આઈસીડીએસના પરિપ્રેક્ષ્યમાં તો અત્યારે આપણે દરેક લાભાર્થીને ઘરે જઈને જ લાભ આપીએ છીએ. કેમ કે ગવર્મેન્ટની જે સ્કીમ છે THR, જો એમાં આપણે બાળકોને જે હેલ્થ માટે આપીએ છીએ, તો દરેક લાભાર્થીને ઘરે જઈને જે વર્કર બહેનો હોય છે. આ કિલકિલાટ વાન એવું સાંભળ્યું છે કંઈ? જી સર. શું છે? જી સર, જ્યારે કોઈ કે પ્રેગ્નેન્ટ વુમન હોય છે, એ હોસ્પિટલ જાય છે કે તેને આવવા જવા માટે એક જે વાન છે એ પ્રોવાઈડ કરવામાં આવે છે. સર, એ ખિલખિલાટ શિક્ષણના સંદર્ભમાં આવી કોઈ યોજના છે? ખિલખિલાટ વાન ટાઈપ? સોરી સર, મને સ્કૂલે લાવવા લઈ જવા માટે બાળકોને? સોરી સર, મને ખ્યાલ નથી. આપને ખ્યાલ નથી? પણ રેડ કરી લઈશ. બરાબર. અકાઉન્ટન્ટ? સોરી, અકાઉન્ટન્ટ અને ઓડિટરના કામમાં શું ફરક હોય છે? જી સર, અકાઉન્ટ એક ડે બાય ડે પ્રક્રિયા છે કે જે આપણે ડેલી હિસાબમાં આવક અને જાવક ખર્ચ કરતા હોય છે તે નોંધવાના હોય છે. જ્યારે ઓડિટિંગ છે, એ હિસાબો પતી ગયા બાદ તે શું એમાં જે ખર્ચ કરવાનો આવ્યો હતો તે વાસ્તવિક ઉદ્દેશ્ય પાછળ થયેલો છે કે નહીં તે જો આપણે એની જે ચકાસણી કરવાની હોય છે સર, એ ઓડિટિંગમાં ઓડિટિંગ અંતર્ગત આવે છે. સર, સરકારને પગાર ભથ્થામાં ઘણો ખર્ચ થાય છે અને હમણાં એવું પણ એક નિર્ણય લીધો છે કે બને એટલો એમાં કાપ મૂકવો, તો ઓડિટરનું જે કામ છે એ અકાઉન્ટન્ટમાં મર્જ કરી દે તો સરકારને એવું લાગે છે કે ખર્ચમાં બચત થઈ શકે, તો એ અંગે આપનું શું કહેવું છે? સર, આમાં મને પર્ટિક્યુલર સરકારનો ખ્યાલ નથી, પરંતુ જે એક અકાઉન્ટિંગ જે વ્યક્તિ કરે છે એ જ વ્યક્તિ જો ઓડિટિંગ કરશે તો મારા ખ્યાલ મુજબ અહીંયા છે ને એ ઘણીવાર દુરુપયોગ થવાનો પણ સંભાવના રહે છે. કારણ કે જે વ્યક્તિ અકાઉન્ટિંગ કરે છે એ પોસિબલ નથી કે ઓડિટિંગ કરે, તો ત્યાં આપણે જે લૂપહોલ છે એ ખરેખર આપણને નહીં મળે જો એક જ વ્યક્તિ બંને પણ કાર્ય કરશે ને તો. અને ભારત સરકાર દ્વારા પણ જ્યારે કેકને સ્ટાર્ટિંગમાં અકાઉન્ટિંગ અને ઓડિટિંગ બંને આપવામાં આવ્યું હતું, પરંતુ 1976માં આપણે એ પણ બંને અલગ કરી દેવામાં આવ્યા છે. સર, સોશિયલ ઓડિટનો કંઈ આઈડિયા છે? જી સર. શું છે? સર, સરકારની જે પણ સ્કીમો છે તે ખરેખર લાભાર્થીને મળી છે કે નહીં તે સમાજના લોકો દ્વારા કે ગ્રામ્ય કક્ષાએ જે લોકો એનો લાભ લે છે તેના દ્વારા જે પ્રકારનું ઓડિટિંગ કરવામાં આવે છે સર, એ સોશિયલ ઓડિટિંગ અંદર. પોલીસ ડિપાર્ટમેન્ટમાં સોશિયલ ઓડિટિંગ થતું હશે એવું કંઈ આમ ખ્યાલમાં કરું? સર, અત્યારે પર્ટિક્યુલર મને પોલીસ ડિપાર્ટમેન્ટની અંદર ખ્યાલ નથી કે સર ઓડિટિંગ સોશિયલ ઓડિટ થાય છે કે નથી થતું. સર, પોલીસ ડિપાર્ટમેન્ટમાં અમુક દૂષણો રહેલા છે, એક આમ જોઈએ તો ઓપન સિક્રેટ છે કે જે બધાને ખબર જ છે, એવા કયા કયા દૂષણો છે ડિપાર્ટમેન્ટની અંદર અત્યારે? સર, પોલીસ સિસ્ટમમાં જે સર ઘણીવાર એક એવું નોંધવામાં આપણે આવે છે કે FRI નથી નોંધવામાં આવતી, આ ઉપરાંત ઘણીવાર જ્યાં લોકો જાય છે તે લોકોને પોઝિટિવ રિસ્પોન્સ નથી જોવા મળતો, તો આ સંદર્ભે સર કાર્ય કરવાની સર જરૂર છે. સર, એમાં કોણ જવાબદાર છે આ બધા દૂષણોના ફેલાવા માટે અથવા દૂષણો ઇનહેરિટ કર્યા છે પોલીસ સિસ્ટમે? સર, એક એ પ્રકારનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર કે આપણે એટમોસ્ફિયર ક્રિએટ કરવાની જરૂર છે અને સમયાંતર એક ટ્રેનિંગની પણ જરૂરિયાત છે. જ્યારે આપણે પોલીસના કાયદા છે કે આજને સંદર્ભે જે પ્રકારના ક્રાઇમ બની રહ્યા છે, તો એ સાથે સર અપડેટ થવાની સાથે એક લોકોની સાથે રહીને જે કાર્ય કરવાનો અપ્રોચ છે ને સર એ કેળવવાની જરૂરિયાત છે. સર, લોકોની સાથે રહીને કાર્ય કરવાનો જે એપ્રોચ છે એમાં કયા માધ્યમો મદદરૂપ થઈ શકે? જી સર, પોલીસ દ્વારા અત્યારે જે સુરક્ષા સેતુનો પ્રોગ્રામ છે એમાં આપણે જે પોલીસ પ્રજાનો મિત્ર તરીકેનું કાર્ય કરવામાં આવે છે સર, એમાં ખાસી સફળતા પણ મળેલી છે અને આ ક્ષેત્રે હજી જો વધુ કાર્ય કરવામાં આવે તો આપણે આ ક્ષેત્રે કાર્ય કરી શકીશું. સર, માધ્યમો કયા મદદરૂપ થઈ શકે એ કાર્ય? સર, સોશિયલ મીડિયા થ્રુ આપણે કરાવી શકીએ છીએ કે ડિફરન્ટ સેમિનાર છે કે સ્થાનિક લોકોનો સહકાર છે અને ખાસ આ ક્ષેત્રે જ્યારે આપણે કાર્ય કરવાનું હોય છે ત્યારે મોટા લેવલ ના કરતા જે ગ્રામ્ય કક્ષાના સરપંચશ્રી છે, તલાટીશ્રી છે, કેમ કે ખરેખર ગ્રામીણ એરિયામાં જોઈએ ત્યાં અવેરનેસ નથી જોવા મળતી, કારણ કે સિટી એરિયામાં લોકો એક વેલ એજ્યુકેટેડ હોય છે, તેમને એક્ટની એની ખબર હોય છે, તો જેને નથી ખબર એ લોકોને જો આપણે ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરીશું તો એ લોકો પોતાના અધિકારોથી પરિચિત થશે. સર, ગોડ મધર વિશે કંઈ જાણો છો?
ગોડ મધર મૂવીઝ આવું આવ્યું હતું કે ગોડ મધર સર અચ્છા તમે તમારો આદર્શ મહિલા પોલીસ ઓફિસર કોણ ગુજરાતમાં હો કિરણ બેદી સિવાય કે સા સો પર્ટીક્યુલર હું એવા કોઈના કોન્ટેક્ટમાં નથી આવી સા તમે મુખ્ય સેવિકા તરીકે કામ કર્યું છે તો મને એમ કહો કે સરકારે જે 86th કોન્સ્ટિટ્યુશનલ અમેન્ડમેન્ટ એક્ટ 2003 પસાર કર્યું છે એ શું છે એક મિનિટ સોરી સા 86th કોન્સ્ટિટ્યુશનલ અમેન્ડમેન્ટ એક્ટ 2003 રાઇટ ટુ હા રાઇટ ટુ એજ્યુકેશન સા સાચું છે રાઇટ ટુ એજ્યુકેશન સા પણ એમાં શું પેરામીટર્સ શું છે સર 14 વર્ષ સુધીના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણનું પ્રાવધાન કરવામાં આવ્યું છે સોરી સર કઈ એજ લિમિટ છે ને જી સર ફર્સ્ટ સ્ટાન્ડર્ડ થી 8 સ્ટાન્ડર્ડ સુધી સર એવું તો નથી લખ્યું અંદર એટલે એવું છે નહીં પરંતુ 6 ટુ 14 6 થી 14 વર્ષ સુધીના બાળકોને શિક્ષણ પ્રોવાઇડ કરવાનું છે ને આ સંદર્ભે આપણે 45 મને એમ કહો તો પછી સરકારે 0 થી 14 કેમ ના કરના એટલે સર આ સંદર્બે ભી સર જે આપણે આગળ વાળી કેન્દ્રમાં પ્રી એજ્યુકેશન આપીએ છીએ એમાં 6 વર્ષ સુધીના બાળકોને આપણે પ્રોવાઇડ કરાવીએ છીએ એ આર્ટિકલ 40 આપણે એમને એ લોકોએ કેમ 0 થી 6 વર્ષના બાળકોને હવે આપવાનો પ્રયત્ન કર્યો છે તો અમે જો ફ્રી આપીએ છીએ ડિફરન્ટ ક્રાઇટેરિયામાં એમનો વિકાસ કરવાની જરૂર છે અત્યારે જે વર્તમાન ટ્રેન્ડ ચાલે છે એના અંદર માતા પિતા તો KG1 જુનિયર KG સિનિયર KG આ તમામ પ્રકારના શિક્ષણ આપે છે સર આ પ્રકારના જે શિક્ષણ છે એમાં આપણે બાળકોને બૌદ્ધિક શારીરિક અને એમાં જ્ઞાનાત્મક પ્રકારના શિક્ષણ આપવાની વાત છે પરંતુ સર જે ચાઇલ્ડ એજ છે એમાં તેમને રમતગમતની સાથે એક એ પ્રકારનો વિકાસ કરવાનો મારું એવું માનવું છે અથવા અમારા બધાનું એવું માનવું છે કે જે પ્રાઇવેટ સ્તર ઉપર જે અત્યારે KG પ્રથા શરૂ થઈ છે કિડ્ઝીના બધું જે શરૂ થયું છે એની તુલનામાં આંગણવાડી કક્ષાનું શિક્ષણ બહુ ગૌણ છે અને એના કારણે અથવા એનો અપ્રોચ બહુ શું છે ફ્લેક્સિબલ છે એના કારણે ક્યાંય ને ક્યાંય જ્યારે બાળકનો વિકાસ પુખ્ત અવસ્થાના અંદર થાય છે તો બાળક એટલો મેચ્યોર પ્રાઇવેટના સંદર્ભમાં નહીં થઈ શકતો સર પ્રાઇવેટમાં એટલે હોય છે કે એમાં જે આપણે જે શિક્ષક કે એ છે વેલ એજ્યુકેટેડ અને વેલ ટ્રેન્ડ હોય છે તે પ્રકારનું એજ્યુકેશન આપવાની વાત કરે છે જ્યારે આપણે આંગણવાડી કેન્દ્રમાં વાત કરીએ છીએ તો આપણે જે વર્કર બહેનો છે એટલા વેલ એજ્યુકેટેડ નથી અને વેલ સ્કિલ કે એ પ્રકારની ટ્રેનિંગ બી આપણે એમને સમયાંતરે નથી પ્રોવાઈડ કરતા તો કંઈ ના કંઈ એટલે આપવામાં આવતું પણ છતાં પણ મારું એવું માનવું છે કે 6 વર્ષ સુધીના બાળક છે એને કદાચ આપણે ઇન્ફોર્મલ એજ્યુકેશન હશે તો સર એના સૌથી સારું આપણે એનો વિકાસ કરી શકીશું સર એઝ અ મુખ્ય સેવિકા તરીકે તમે એમ કહો કે આંગણવાડી સ્તર ઉપર 5 સૌથી મહત્વપૂર્ણ સમસ્યાઓ કઈ છે જી સર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ટ્રેનિંગ જી સર એન્ડ હવે તો જો નો સર જાગૃતિ નો અભાવ જે સ્થાનિક કક્ષા એટલે જાગૃતિનો આપણે અભાવ કહી શકીએ છીએ એન્ડ જે ઉપલી કક્ષા સુધીમાં છે એમાં એક કોઓર્ડિનેશન જે પ્રમાણે સ્થાપિત કરવું છે એ પણ નથી સર એટલે મોનિટરિંગમાં જો હવે સમયાંતરે આપણે ડિજિટલ પ્લેટફોર્મના ઉપયોગ આંગણવાડી સ્તર ઉપર કઈ કઈ ફ્લેગશિપ પ્રોગ્રામો ચાલી રહ્યા છે જી સર આંગણવાડી અંતર્ગત આપણે અત્યારે સેકન્ડ નવી એજ્યુકેશન પોલિસી આવી છે અંતર્ગત ભી અમુક પ્રાવધાન છે આ ઉપરાંત સરકારની જે યોજના છે સેકન્ડ એજ્યુકેશન પોલિસી જે હમણાં આવી છે બરાબર સેકન્ડ ન્યુ એજ્યુકેશન જે પોલિસી આવી છે એમાં આંગણવાડી માટે કઈ જોગવાઈઓ છે જી સર એમાં આપણે બાળકોને એજ્યુકેશન માટે પાપા પગલી યોજના અંતર્ગત એ લોકોને એજ્યુકેશન આપવા માટેની પ્રાવધાન કરેલા છે સર પછી બીજી કઈ યોજના છે આંગણવાડી એટલે આંગણવાડી સેક્ટરમાં સગર્ભા માતા મને એટલે મારું પર્સનલ એવું માનવું છે કે હમણાં તમે સાચું જ કહ્યું હતું જે સરકારી યોજનાઓ ચાલે છે ને સ્કીમ્સ એ બધા સ્કેમ જ છે તમારું શું માનવું છે સર એવું નથી ખરેખર કે અરે જો લાભાર્થીને હું ગ્રામ્ય કક્ષાએ પણ મારે જ્યારે ફિલ્ડ વિઝિટ કરવાની હોય છે ત્યારે આપણે અત્યારે જોઈએ છીએ ઇન્સ્ટિટ્યુશન ડિલિવરી આપણે 94% છે તો એ આપણે ક્યારે ગોલ અચીવ કરી શકીએ છીએ કારણ કે ગવર્મેન્ટની જે જનની સુરક્ષા યોજના છે ક્વોન્ટિટેટિવ છે ક્વોલિટેટિવ નથી
ને આપણે ચિરંજીવી યોજના છે કે જે ડિફરન્ટ યોજના છે એનો ખરેખર સર લાભાર્થી છે ને લાભ લે છે, આપણે જે અપ્રોચથી જોઈએ છીએ આપણે ઉપરથી જોઈએ છીએ, પણ ગ્રાઉન્ડ રૂટ ઉપર જે ખરેખર નીડી છે એ સરકારી યોજનાનો સર 100% લાભ લે છે અને એને તેનો લાભ પણ મળે છે સર, એટલે આપણે એને પૂર્ણપણે એમ ના કહી શકીએ સર એ સ્કેમ છે સર. વોટ ઇઝ ધ ડિફરન્ટ બિટવીન ગવર્મેન્ટ એન્ડ ગવર્નન્સ? જી સર, ગવર્મેન્ટ એટલે સરકાર, એન્ડ સર મેં તો ટ્રાન્સલેશન કર્યું બટ આર યુ પાર્ટ ઓફ ગવર્મેન્ટ ઓર ગવર્નન્સ? આઈ એમ અ પાર્ટ ઓફ ગવર્નન્સ સર. ધેન વોટ અબાઉટ ગવર્મેન્ટ? સર શાસન પર્ટિક્યુલર ધ ડેફિનેશન સર અત્યારે ઓનરેબલ પ્રાઇમ મિનિસ્ટર તો એવું કીધું છે કે મેક્સિમમ ગવર્નન્સ મિનિમમ ગવર્મેન્ટ એવી કંઈક વાત છે. જી સર, પીઆઈ માં તમે આવશો તો ગવર્નમેન્ટ માં આવશો કે ગવર્નન્સ માં આવશો? જી સર, શાસનનો પાર્ટ જ આપણે બનીશું સર. શ્યોર સર, બંનેમાં આવશો ને? યુ આર અ પાર્ટ ઓફ બોથ. ઓકે સર, સોરી સર, કદાચ મને ખ્યાલ નહોતો. બંનેમાં આવશો. ગવર્નમેન્ટ ઇઝ અ ઇન્સ્ટિટ્યુશન. ઓકે સર, એન્ડ ગવર્નમેન્ટ રન્સ ધ ગવર્નન્સ. ઓકે, થેન્ક યુ સર. ઓકે ઓકે, છેલ્લો પ્રશ્ન એક બેન છે, મને હજી સંતોષ નથી થયો. જી સર, એક મહિલા પોલીસ ઓફિસર તરીકે કાયદો અને વ્યવસ્થા વધારે સારી જળવાશે પુરુષોના સંદર્ભમાં કે ઓછી કે પેરેલલ? જી સર, માનો છો પીઆઈ તરીકે જ્યારે પણ હું પોસ્ટ ઉપર આવું છું તો હું એક મહિલા કે પુરુષ નહીં, પણ ફર્સ્ટ ઓફ ઓલ આઈ એમ હું એક અધિકારી તરીકે હોઉં છું, તો મારે એવું માનવાની જરૂર નથી કે હું પુરુષ કરતાં ઓછું કાર્ય કરીશ કે મહિલા તરીકે વધુ કાર્ય કરીશ. હું તો એવું માનું છું કે તમે લોકો મહિલાઓ વધારે સારી રીતે કાયદો વ્યવસ્થા જાળવી શકો એની પાછળનું એક 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 કારણ છે, એવું એવું મારું માનવું છે. એ કયું કારણ હોઈ શકે તમે જવાબ આપો તો મને બહુ ગમશે. એટલે પોલીસ ડિપાર્ટમેન્ટમાં એઝ એ મહિલા તરીકે હોઈ શકે, કારણ કે એક મહિલા સંવેદનશીલ હોવાની સાથે સમાજમાં તો જે પ્રકારના વુમન રિલેટેડ કે વગેરે ક્રાઇમ થાય છે તો તેને અન્ડરસ્ટેન્ડિંગ કરી અને એ ક્રાઇમને સોર્ટ આઉટ કરવા માટે અને શાસન કે પોતાનો ડિપાર્ટમેન્ટને વધુ ધરપકડ કરવાની આવે કોઈ આરોપીની. જી સર, એક મહિલા પોલીસ ઓફિસર તરીકે એક પુરુષ ઓફિસર કરતાં તમે વધારે સારી રીતે એ ફરજ બજાવી શકો, શા કારણે? જી સર, મને એવું લાગે છે કે એમાં બોથની કામગીરી સરખી રહેશે, એમાં કંઈ સર ડિફરન્ટ આવે એવું નથી સર. કારણ મને પૂરેપૂરું આમ સંતોષકારક કારણ નથી મળતું. કંઈ ગેસ કરી શકો? ગમે તે ગોતમ, તારે ખોટું પડશે તોય વાંધો નહીં. સોરી સર, નો આઈડિયા. લાસ્ટ ક્વેશ્ચન. ઓકે સર, મારા અનુસાર તમે મુખ્ય સેવિકા તરીકે વધારે સુટેબલ છો ના કે પીઆઈ તરીકે? સર, મુખ્ય સેવિકાનું કામ બહુ વાઇટ કોલર જેવું છે, પીઆઈ ના અંદર? જી સર, મુખ્ય સેવિકાનું કાર્ય સરસ છે, પરંતુ અત્યારે હું ક્લાસ 3માં છું, એન્ડ જો મને એક પીઆઈ તરીકેની ગેજેટેડ ઓફિસરની જોબ તરીકે કાર્ય કરવાની જો ગ્રેટ ઓપોર્ચ્યુનિટી અને વિશાળ ક્ષેત્રમાં કાર્ય કરવાની જો મહિલા તરીકે પોલીસમાં કામ કરવું, ખરેખર એ મારા માટે એ બી ઓપોર્ચ્યુનિટી છે કે જ્યારે વુમનનું પ્રેઝન્ટેશન ઓછું છે અને મને જો વધારવા માટે એક મહિલા તરીકે તક મળશે અને હું એક મહિલાને બાળ વિકાસ વિભાગમાંથી આવું છું. મારું માનવું છે કે મહિલા ચોરણ નહીં પકડે તો ચાલશે, પણ એક મહિલા બાળ કેળવણીના અંદર જો બાળકોને સારી રીતે સંભાળશે તો વધારે યોગ્ય છે. જી સર, જેટલું આ ડિપાર્ટમેન્ટમાં જરૂરી છે, કેમ કે અહીંયા હું મુખ્ય સેવિકા તરીકે કાર્ય કરેલું છે તો એ જ મારી અન્ડરસ્ટેન્ડિંગ મને છે પીઆઈમાં કામ આવવાની છે સર. તો અહીંયા સમૂહના જે પ્રકારના ક્રાઇમ થાય છે મહિલા રિલેટેડ, તો અહીંયા બી કદાચ મને એવું લાગે છે હું એને એક મુખ્ય સેવિકાનું એવું કયું કાર્ય છે કે જે પીઆઈ તરીકે સૌથી વધારે તમારા કામમાં આવશે? જી સર, નેતૃત્વ સર, લીડરશિપ. જી સર. ઓકે, વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ. છે આપની કુંદન ગઢવી. મેન્સ કેવી ગઈ છે આપની? સારી ગઈ છે સર. જે સ્ત્રી સહજ સંવેદના છે એ પણ આપણી ખૂબ સારી છે, એક ઓફિસર લાઈક ક્વોલિટી પણ કુંદન ઓફિસર લાઈક ક્વોલિટી પણ તમારામાં ખૂબ સારી છે, જનરલ નોલેજ પણ ખૂબ સારું છે. બહુ જ બ્લન્ડર બહુ મોટા નહીં થાય તો તમારે એક્ઝામમાં વાંધો નહીં આવે, પાસ થવાની સંભાવના ખૂબ સારી છે. અને હોશિયાર તો તમે છો જ, બીકોમ વિશે પણ સારું જાણો છો,
તમારું જે વાત કરી સાહેબ સેવિકા વિશે પણ તમે જાણો છો મુખ્ય સેવિકાનું, તો યુ હેવ હાઈ ચાન્સ ટુ ક્લિયર એક્ઝામ, પણ બીજા છોકરા છોકરીઓ પણ હોશિયાર છે એટલે હજી 5-6-7-10 દિવસ વધ્યા છે વાંચવાનું, મહેનત કરવાનું છે, બસ તો 2-3 દિવસ છે ને તૈયારી કરો, બેસ્ટ વિશેષ, હોશિયાર છો જ પરંતુ આ બધું નોલેજ જાળવી રાખજો, નાઇસલી ડ્રેસ્ડ, હા બહુ સરસ, તમારું પરિધાન તમારું બહુ સારું છે, પરિધાન બહુ સરસ છે, થેન્ક યુ, હા હવે બોલવાની સ્પીડ, હા સ્પીડ એક કંટ્રોલ, થોડીક કંટ્રોલ કરો, ઓકે સર, આમ મશીન ગન ની જેમ એ ગઢવીઓમાં તો આવે જ નેચરલી છે, ભાષા કોન્ટેક્ટ કરેલો કદાચ, જી સર કરેલો, અકાઉન્ટ ઓફિસર માં કર્યો તો આપ, સેના માટે કરેલો, અકાઉન્ટ ઓફિસર માં કર્યો, ફોન કરેલો તૈયારી માં, અકાઉન્ટ અકાઉન્ટ ઓફિસર, બહુ સરસ બહુ સરસ, ગોડેન થોડીક બોલવાની સ્પીડ, જી સર, ઓછી કરજો, એન્ડ સર આપણે જે લાસ્ટ ક્વેશ્ચન મને પૂછ્યો હતો એ આપણે શું, મહિલા ઉપર આરોપી હુમલો ક્યારે કરે જ નહીં, ઓકે સર, એ મોટા મોટું પીઠ પર છે તમારું, હા અને તમારું લીડરશિપ નહીં પણ જુએનાઇલ જે બાળકોના અપરાધો આવશે ને એમાં તમારું સારું એવું નેતૃત્વ થઈ શકશે, એટલે તમે અત્યારે મુખ્ય સેવિકા, એ પણ વાત તમે કરી શકો જુએનાઇલ બાબતની, મારા તરફથી તમે સિલેક્ટ છો, જાઓ બેન, તમે સિલેક્ટ જ છો, લીડરશિપ એ પોલિટિશિયન નો ગુણ છે, એટલે અહીંયા સમય દો સેક્ટર રક્ષા આપણે કાર્ય કરવાનું હોય તો મે બી આપણે કહી શકીએ, પણ યુ કેન નોટ બી, હા પણ એ બી છે સર, એ આપણે એડ કરી શકીએ સર, વેરી ગુડ વેરી ગુડ, હોબી તમારી કોઈ હોબી નથી સર, ઇટ્સ ઓકે, વાંધો નથી, મને બધું વાંચવામાં અને બધું રસ છે પરંતુ કોઈ પર્ટિક્યુલર હોબી નથી એવું કહી શકાય, હા વાંધો નથી સર, ગુડ બેસ્ટ વિશિસ,